તમે જોઈ રહ્યા છો સોચ મિનિટ. હવે જોઈએ આજના મહત્વના સમાચાર. વડોદરામાં એક કિસ્સો આવ્યો સામે. ગેમના ચક્કરમાં દેવું થઈ જતા બે બાળકોના પિતાએ કર્યો આપઘાત. મૃતક યુવાન પાસેથી મળી આવી સુસાઇડ નોટ. પૈસા માટે કેટલાક શખ્સો માનસિક ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ. એક જ દિવસમાં 1.56 લાખ કરોડના સંભવિત રોકાણ સાથે 47 MOU સંપન્ન. એન્જિનિયરિંગ ઓટો ઇન્ડસ્ટ્રીઝ મિનરલ આધારિત પ્રોજેક્ટ પર થયા MOU. વાયબ્રન્ટ સમિટ 2024ના પૂર્વાર્થ રૂપે અત્યાર સુધીમાં 2.91 લાખ કરોડના રોકાણો માટે 147 MOU થયા. અમિત શાહનું મોટું એલાન. 3 નવા ક્રિમિનલ લો બિલ લોકસભામાં પાસ. આઝાદી વખતના રાજદ્રોહના કાયદાને બદલીને દેશદ્રોહ કરાયો. સરકાર સામે નહીં, દેશ સામે બોલનાર માટે સજાની જોગવાઈ. મોબ લિંચિંગ માટે ફાંસીની સજાની જોગવાઈ. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ન્યૂડ કોલને લઈને કરી અપીલ. ન્યૂડ કોલ આવે તો ડરવાની શી જરૂર, પોલીસ સ્ટેશન જાઓ. જો પોલીસ સ્ટેશનમાં કોઈ ના સાંભળે તો તમે મને ફોન કરો, મારા કાર્યાલય પર ફોન કરો. આપ સૌને સંપૂર્ણ મદદ મળશે તેની હું 100% ખાતરી આપું છું. દેશમાં વધી રહેલા કોરોના કેસ વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીના નેતૃત્વમાં બેઠક. બેઠકમાં તમામ રાજ્યોના આરોગ્ય મંત્રીઓની સાથે રાજ્યના સચિવો પણ રહ્યા હાજર. આપણે સાવચેત રહેવાની જરૂર છે, પરંતુ ગભરાવાની જરૂર નથી. મનસુખ માંડવિયા. રાજીનામાની અટકળો વચ્ચે ગીર સોમનાથના કોંગ્રેસના MLA વિમલ ચુડાસમાનું નિવેદન. કોંગ્રેસ પાર્ટીએ મને ઘણું બધું આપ્યું છે. MLA વિમલ ચુડાસમા, મને બદનામ કરવા માટે રાજીનામાની વાત ફેલાવવામાં આવી છે. MLA વિમલ ચુડાસમા. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ મિમિક્રી મામલે બોલ્યા રાહુલ ગાંધી. કહ્યું 150 સાંસદોની બરખાસ્તગી પર કેમ કોઈ ચર્ચા નહીં. ટીએમસી સાંસદની ધનખડની મિમિક્રી પર રાહુલ ગાંધી ઉતારી રહ્યા હતા વિડીયો. નાતાલ અને નવા વર્ષની ઉજવણીને લઈ અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. બંને દિવસ રાત્રિના સમય 1.5 કલાક માટે ફટાકડા ફોડવાની છૂટ આપવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની ચૂંટણીને લઈને શરૂ કરી દીધી તૈયારી. ભાજપ જાન્યુઆરીમાં 160 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હારી ગયેલી રમત જીતવાની યોજના બનાવી રહ્યા છે. IPL હરાજીમાં ચર્ચાસ્પદ બની સનરાઇઝર્સ હૈદરાબાદની નાની માલકણ કાવ્યા મારન. કાવ્યા મારન 34 કરોડ લઈને હરાજીમાં બેઠી હતી. 20 કરોડ તો એકલા ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સ પર લૂંટાવ્યા. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરીથી મળીશું આવા જ સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.